વડોદરાની કોર્ટમાં આરોપી અને ફરિયાદીને આરોપીઓએ માર માર્યો. તાંદલજાના સફી ફ્રૂટવાલા અને તેના જમાઈ સુફિયાન પર માર માર્યાના આરોપ. ફરિયાદી નિઝામ ચિસ્તીએ સફી ફ્રૂટવાલા પર 138નું ચેક બાઉન્સ મામલે કેસ કર્યો હતો. ફરિયાદીને જજની રૂમ બહાર જ માર માર્યો. આરોપી સફી અને જમાઈ બંદૂક પણ સાથે લાવ્યાના આરોપ. ઇજાગ્રસ્ત નિઝામ ચિસ્તીને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો. ब्यूरो रिपोर्ट सैटरडे न्यूज वडोदरा. સત્તાધીને એમની નમ્ર વિનંતી છે કે આ લોકો જોડે આ લોકોના ઉપર કાયદેકીય તટસ્થ પગલાં લે. આજે મારા ઉપર બનાવ બન્યું છે. કાલે ઉઠીને કોર્ટની આ લોકોને સેજ બી સમજ નથી. કાલે આઈને અંદર કોઈનું મર્ડર કરી દે તો એનું જવાબદાર કોણ રહેશે? આટલી આ લોકોની ડેરિંગ વધી ગઈ છે કે કોર્ટમાં અંદર રૂમમાં આવીને કોર્ટની બહાર આ લોકો દાદાગીરી કરે છે, તો મારી સિક્યુરિટીનું શું? આજ પછી મને કશું બી થયું, મને કે મારા ફેમિલીને, તો એનો તમામે તમામ જવાબદાર સફીભાઈ ફ્રૂટવાલો, એનો જમાઈને, એનો છોકરો રહેશે. મને કાયદેકીય બી જો મને ગેરરીતે મને મારી શારીરિક તકલીફ બી થશે તો એનું સુરામાં તમામ જવાબદાર સફીભાઈ રહેશે. આ જો મારો હોઠ ફાડી નાખ્યો છે અને હજુ બી મને મગજ પર ફેંટ મારવા જતો હતો. મારું નામ ચિસ્તી નિઝામુદ્દીન. જે મારી તારીખ હતી ડીઆર પટેલ સાહેબની કોર્ટમાં, અને સફીભાઈ ફ્રૂટવાલો જે તાંદલજાનું નામાંકિત બિલ્ડર છે, જે બધાનું ચીટિંગ કરે છે અને મારી જોડે બી એને ચીટિંગ કર્યું છે, જેની મારી 138ની ફરિયાદ મેં દાખલ કરી હતી, એના અંદર આજે મારી જુબાની હતી. તો એમનો જમાઈ અને એમનો છોકરો ત્રણે જણા કોર્ટરૂમમાં આવ્યા, અને આ મારા જોડે હૈદરભાઈ છે. પહેલાં એમના જોડે એમનો જમાઈ સુફિયાન કરીને છે, એ ઝપાઝપી કરવા માંડ્યો, અને સફીભાઈએ કોર્ટરૂમમાંથી અંદરથી ઇશારો કર્યો કે મને બી મારે, તો એ રિવોલ્વર લઈને આવ્યા હતા સફીભાઈ. અને એમનો જે જમાઈ છે સુફિયાન, એને હાથના અંદર ફેંટ પહેરી હતી લોખંડની, જે ફેંટ આવે અને એનાથી મને જીવલેણ હુમલો કરવામાં ચાલુ કરી દીધું. અને મને કીધું કોર્ટની બહાર નીકળ, તને જાનથી મારી નાખીશ, કે તને જીવવા નહીં દઉં, તું જ્યાં જ્યાં ફરીશ ને ત્યાં ત્યાં હું બોલો એવું તને જોઈને હું તને મારી નાખીશ. અને જો આ હૈદરભાઈ વચ્ચે ના આવ્યા તો મને આજે રિવોલ્વર મને આમ કરીને બતાવી, અને એને મને આમ કરીને રિવોલ્વર બતાવી સફીભાઈએ, અને એમના જમાઈએ મને ડાયરેક્ટ જ કોર્ટ રૂમના અંદર જજ સાહેબની કોર્ટની બહાર જ એને મને મારવાનું ચાલુ કરી દીધું. બે જણા હતા. હવે આજે એ લોકોને એટલા ગુંડા તત્વ થઈ ગયા છે આ લોકો, કે એ લોકોને કોર્ટની બી વીક નથી સાહેબ, કે કોર્ટ સફીભાઈ અને એમનો જમાઈ સુફિયાન આ મારું હોઠ ફાડી નાખ્યો છે, આ મને લોહી નીકળ્યો છે.